લીમડી શહેર તથા ગ્રામ્યના પીજીવીસીએલના કર્મીઓએ વિવિધ પડતર માંગને લઈને વિરોધ નોંધાવ્યો હતો. લીમડી પીજીવીસીએલ તેમજ જેટકોના કર્મચારીઓએ વીજ કચેરીના પટાંગણમાં રહીને સૂત્રોચ્ચાર કર્યા હતા. 20મી તારીખ સુધી કર્મચારીઓ અને અધિકારીઓ કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવશે. લીમડી શહેર તથા ગ્રામ્ય ટેકનિશિયન તેમજ નોન ટેકનિશિયન વીજ કર્મચારીઓ આજથી કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શિત કરી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને 21 તારીખના રોજ તમામ કર્મચારીઓ માસ સીએલ ઉપર ઉતરી જનાર છે. આ વીજ કર્મચારીઓએ 7મા પગાર પંચમાં નક્કી કરાયેલા પગાર સહિતના અન્ય માંગો મંજૂર ન થતા કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો છે. તેમજ તારીખ 1-1-2016થી એરિયર્સ પણ મંજૂર કરાય તેવી ઉગ્ર માંગ ઉઠી હતી, જેને લઈને ઉર્જા સંયુક્ત સંકલન સમિતિના સંગઠનના નેજા હેઠળ આશ્ચર્યજનક કાર્યક્રમો આપવામાં આવ્યા છે. આજે ગુજરાત ઉર્જા સંકલન સમિતિના નેજા હેઠળ આજે જેટકો, પીજીવીસીએલ અને અન્ય જે અમારી ઓફિસીસ છે એના સંયુક્ત સંકલન સમિતિમાં જે કે કાર્ય અમારા જે સંકલન સમિતિએ જે અમને જે કાર્યક્રમ આપેલો છે એના એકમાં એકત્ર થયા છે, જેમાં મુખ્ય મુદ્દો છે અમારી જે 1-1-2016થી જે પડતર માંગો છે, જે 7મું પગાર પંચ જે અમારું ફિક્સ કરવામાં આવ્યું છે એની અંદરના જે બાકીના જે લાભો આપવામાં ની જે સરકારની સાથે સતત રજૂઆત કરેલ છે એની અંદર સરકારે અમને જે લાભ આપવાથી જે વંચિત રાખ્યા છે એની અમારે એક પડઘો પાડવા માટે આજે અમે એકત્રિત થયા છે. એમાં અમે આજે બધાએ ભેગા થઈને સૂત્રોચ્ચારનો એક કાર્યક્રમ રાખ્યો છે. 16 તારીખે સૂત્રોચ્ચારનો કાર્યક્રમ છે. 17-20 સુધી અમે કાળી પટ્ટી પહેરી અને વિરોધ પ્રદર્શિત કરવાના છે અને તારીખ 21-1થી જે ટોટલી સંયુક્ત સંકલન સમિતિના નેજા હેઠળ જે 55,000 કર્મચારી છે એઓ માસ સીએલ હેઠળ ઉતરવાના છે અને એના પછી પણ જો સરકાર આની અંદર સકારાત્મક પગલાં નહીં લે તો એના પછી જે કંઈ કાર્યક્રમો અમારી સંકલન સમિતિ આપશે એ પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે. દીપક સિવાકલાનો રિપોર્ટ, એસઆઈ ન્યૂઝ, લીમડી.